गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 ની અંદર આર્ટિકલ વિશે વધારે અભ્યાસ કરીશું। આપણે આ અગાઉ આર્ટિકલના પ્રકારો જાણી ગયા કે આર્ટિકલના પ્રકાર કેટલા પડે છે, બે, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ। નિશ્ચિત આર્ટિકલ કયો છે તો કે ધ, અનિશ્ચિત ધ છે તે નિશ્ચિત આર્ટિકલ છે અને અ અને એ છે એ અનિશ્ચિત આર્ટિકલ છે। આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો છે કે અ આર્ટિકલ છે વ્યંજન અક્ષરથી શરૂ થતો હોય અને જેનું ઉચ્ચારણ પણ વ્યંજનથી થતું હોય તેની આગળ આર્ટિકલ અ લગાડવામાં આવે છે। જે અક્ષરનો શરૂઆતનો અક્ષર સ્વર હોય અને જેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તેની આગળ આર્ટિકલ એ લગાડવામાં આવે છે। એના પછી આર્ટિકલ ધ જોયું, કોઈ નિશ્ચિત બાબતો, નિશ્ચિત સ્થળ, નિશ્ચિત જગ્યા, નિશ્ચિત ક્રિયા દર્શાવવા માટે આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે। સાથે સાથે એ પણ જોયું કે વાક્યની અંદર એક વખત એક શબ્દનો ઉપયોગ થઈ ગયો હોય અને બીજી વખત તે શબ્દ આવતો હોય તેની આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ આર્ટિકલ એ, એન અને ધની એક્સરસાઇઝ કરીએ। અમિત હેડ અ બ્યુટિફુલ ગાર્ડન ઇન હિઝ બેકયાર્ડ। અહીં બ્યુટિફુલ આગળ ખાલી જગ્યા છે, તો જો બ્યુટિફુલનો સ્પેલિંગનો શરૂઆતનો અક્ષર બ છે, એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોવાથી આગળ આર્ટિકલ અ લગાડવામાં આવેલો છે। બેકયાર્ડનો અર્થ થાય ઘરની પાછળનો ભાગ, જેને આપણે નવેરું કહીએ છીએ। અમિત પાસે ઘરના નવેરામાં સુંદર મજાનું બગીચો હતો। ઇન ખાલી જગ્યા ગાર્ડન વોઝ, હવે ગાર્ડન છે એનો ઉલ્લેખ છે તે પહેલી વખત થઈ ગયેલો હોવાથી આપણે આર્ટિકલ ધ લગાડવામાં આવેલ છે। ઇન ધ ગાર્ડન વોઝ ખાલી જગ્યા ઓલ્ડ મેંગો ટ્રી, અહીંયા ઓલ્ડનો સ્પેલિંગ્સનો પહેલો અક્ષર ઓ છે અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી થતું હોવાથી આર્ટિકલ એન લગાડવામાં આવે છે। ઇન ધ ગાર્ડન વોઝ ઇન ઓલ્ડ મેંગો ટ્રી, ગાર્ડનની અંદર બગીચાની અંદર એક જૂનું કેરીનું ઝાડ હતું। મેની બર્ડ્સ હેડ બાઇલ્ડ નેસ્ટ ઇન ખાલી જગ્યા બ્રાન્ચીસ, બ્રાન્ચીસ છે એ છે, બ્રાન્ચીસનો અર્થ થાય શાખાઓ, શાખાઓ નિશ્ચિત હોય તેથી આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવેલ છે। ઓફ ખાલી જગ્યા મેંગો ટ્રી, મેંગોનો શબ્દનો ઉપયોગ પહેલી વખત ઓલ્ડ મેંગો ટ્રીમાં થઈ ગયેલો હોવાથી આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો છે। મેની બર્ડ્સ ઘણા બધા પક્ષીઓએ માળાઓ બાંધવાનું કામ શાખા ઉપર કર્યું છે, મેં કેરીના ઝાડ ઉપર। વન્સ અ ખાલી જગ્યા કુકુ કેમ ટુ લીવ ધેર, કુકુકુનો અર્થ થાય કોયલ, કોયલ એક વખત, લીવ એટલે રહેવું, એક વખત ત્યાં કોયલ રહેવા આવી। નન ઓફ ખાલી જગ્યા અધર બર્ડ્સ લાઇક ધીસ, અહીંયા અધર બર્ડ્સ છે એનો ઉલ્લેખ પહેલી વખત થયેલો હોવાથી આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરેલો છે। નન ઓફ ધ અધર બર્ડ્સ લાઇક ધીસ, આ છે તે એક પણ પક્ષીઓને ગમ્યું નહીં। બીકોઝ કારણ કે ખાલી જગ્યા કુકુ, હવે કુકુનો ઉલ્લેખ પણ પહેલી વખત થયેલો હોવાથી આપણે આર્ટિકલ ધ લગાડેલો છે। ધ કુકુ ડીડ નોટ નથિંગ બટ સિંગ ઓલ ડે, કોયલ છે એ આખો દિવસ ગીત ગાવા સિવાય બીજું કાર્ય કાંઈ કરતી નહોતી। આખા પેરેગ્રાફનું ઉચ્ચારણ જોઈએ તો અમિતને ખૂબ સુંદર મજાનો બગીચો ઘરની પાછળના ભાગે છે। ઇન ધ ગાર્ડન એટલે કે તેના બગીચાની અંદર એક જૂનું કેરીનું ઝાડ આવેલું છે, ત્યાં ઝાડની અંદર ઘણા બધા પક્ષીઓએ માળો બંધાવેલો છે શાખાઓ ઉપર, એક વખત ત્યાં કોયલ રહેવા આવ્યું છે અને આ કોયલ રહેવા આવવાથી ઘણા બધા પક્ષીઓને ગમ્યું નહીં કારણ કે કોયલ છે તે આખો દિવસ ગીત ગાવા સિવાય કાર્ય કરતી નથી। યુ હેવ સચ ખાલી જગ્યા નાઇસ વોઇસ, નાઇઝનું ઉચ્ચારણ છે એ વ્યંજનથી થાય છે અને એન છે તે પણ વ્યંજનથી થતું હોવાથી આગળ આર્ટિકલ અ લગાડવામાં આવેલ છે। યુ હેવ અ સચ અ નાઇસ વોઇસ, તારી પાસે ખૂબ સરસ અવાજ છે। સે ખાલી જગ્યા ક્રો, ક્રો એટલે કોઈ કાગડો, ટુ ખાલી જગ્યા કુકુ વન ડે, કુકુનો ઉલ્લેખ પહેલો થયેલો હોવાથી આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવેલો છે। તારો ખૂબ સરસ અવાજ છે એ કોઈ કાગડાએ કોયલને કીધું। બટ ધેટ વિલ નોટ હેલ્પ યુ બાઇલ્ડ ખાલી જગ્યા નેસ્ટ, નેસ્ટની સ્પેલિંગનો ઉચ્ચારણ છે એ વ્યંજનથી થતું હોવાથી આગળ આર્ટિકલ એ લગાડવામાં આવેલ છે। પરંતુ તેને અહીંયા બાંધવા માટે, માળો બાંધવા માટે તે હેલ્પફુલ એટલે કે મદદરૂપ થઈ શકે એમ
नथी. धेट डज नॉट मेटर, आ कोई नवी बाबत नथी. सेड खाली जगह कनिंग कूकू, कनिंग एटले निष्फळ अथवा विपूर्ण. कनिंग कूकू, कूकूनो उपयोग पहली वक्त थयेलो होवाथी आर्टिकल ध लगाड़वामां आवेल छे. आई नो धेट धेट यू आर खाली जगह आई नो धेट यू आर खाली जगह एक्सपर्ट एट बिल्डिंग नेस्ट. एक्सपर्ट एटले कुशळ. एक्सपर्टनो उच्चारण व्यंजन स्वरथी थाय छे अने एनो अक्षर पहेलो ई छे, तेथी आगळ आर्टिकल एन लगाड़वामां आवे छे. हुं जाणुं छुं के तू माळो बांधवामां सक्षम अथवा निपुण छे. आई शेल ले, ले एटले मूकवू. माय ईग्स, ईग्स एटले ईंडाओ. इन योर नेस्ट, हुं तो માત્ર મારા ઈંડા તારા માળામાં બાંધું છું.